નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌને આવકારું છું કેમ છો બધા મજામાં હસતા રહો ઉત્સાહ સાથે કામ કરતા રહો આ વિડીયોમાં ધોરણ આઠ ઇંગ્લિશ ગ્રામર ધ સિમ્પલ પ્રેઝન્ટેન્સ એક્સરસાઇઝ બે કરવાની છે આગળ આપણે સાદા વર્તમાન કાળ ઉપર વિડિયો બનાવી ચૂક્યા છીએ પણ આ ધોરણ આઠ ઇંગ્લિશ ગ્રામર વિદ્યાર્થીઓને પૂરવામાં સરળતા રહે માટે આ બનાવેલ છે વિડીયો હવે સાદો વર્તમાન કાળ એટલે જે ક્રિયા કે ઘટના રોજિંદા જીવનમાં બનતી હોય તે કુટે વશ બનતી હોય તેવી ક્રિયાઓને દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે આપને ખ્યાલ છે આગળ હવે આપણે જોઈએ તો આઈ એમ યુ આર આઈ આર હેવ આવે આઈ સાથે ડુ આવે વી સાથે આર આવે વી સાથે હેવ આવે અને વી સાથે ડુ આવે યુ સાથે આર યુ સાથે હેવ આવે ડુ આવે યુ સાથે આર આવે હેવ આવે ડુ આવે 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 સાથે હેવ ને એ યાદ રાખવાનું છે જરૂરિયાત મુજબ છે એ સહાયક્રિયા પદ મૂકવામાં આવે છે વાક્ય રત્ન સમજવા માટે અહીંયા તમને આપેલું છે કે ત્રણેય પુરુષની અંદર પ્રથમ પુરુષ એટલે જે બોલતો હોય ને પ્રથમ પુરુષ કહેવાય સાંભળે ને બીજો પુરુષ અને જેની વાત થતી હોય ત્રીજો પુરુષ તો અહીંયા કરતા તરીકે જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદને એસ કે એસ લાગે અને નિયમો યાદ રાખવાના સામાન્ય રીતે ક્રિયાપદને એસ લાગે છે ક્રિયાપદના છેડે એસ એસ એચ સી એચ ઓ કે એક્સ હોય તો એસ પ્રત્યે લાગે સ્વર પ્લસ વાય હોય તો એસ પ્રત્યે લાગે વ્યંજન પ્લસ વાય હોય તો વાયના સ્થાને આઈ એસ મૂકવામાં આવે છે તો આ યાદ રાખવાનું છે આ ખૂબ જ આઈએમપી નિયમો છે આ યાદ રાખશો તો સાદો વર્તમાન કાળ સરળતાથી આવડે હવે તમને અહીંયા આપેલું છે સાદા વર્તમાન કાળની અંદર પ્રશ્ન અને જવાબ હું લર્ન્સ ઇંગ્લિશ તો અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ કારણ કે ત્રીજો પુરુષ એક ક્વચન છે એટલે તમારા લર્ન્સ થઈ જાય એ લાગે વી લર્ન ઇંગ્લિશ હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા તમને આપેલું છે વોટ ડઝ ધ નયન રાઇટ

To સ્કોર ધે go to સ્કોર ઇન ધ આફ્ટરનૂન વિચ ગેમ ડઝ Anand પ્લે આનંદ પ્લેસ ચેસ વિચ બુક do they buy? ધે બાય ગુજરાતી સ્ટોરી બુક્સ હાઉ મેની કાર્સ ડઝ હી હેવ હી હેઝ ટુ કાર્સ આ રીતે છે વાક્ય બનાવવાના છે આગળ આપણે જોઈએ તમને અહીંયા આપેલું છે હજી એક વાક્ય હાઉ મેની બુક્સિસ ડુ ધે વોન્ટ દે વોન્ટ થ્રી બોક્સીસ હવે હું છે એ કરતાના સ્થાન પર આવતું હોય છે ડુ કે ડઝ જે મૂકવામાં આવે એ પ્રમાણે ક્રિયાપદ છે જો પ્રશ્ન વાક્ય હોય ત્યારે હુંની સાથે ડુ કે ડઝ મૂકવામાં આવતું નથી પણ ક્રિયાપદને મૂળરૂપ કે એનો એસ કે એસ વાળો રૂપ હોય છે હવે આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે ત્રીજો પુરુષ એક વચ્ચે આવે મિત્રો ત્યાં એસ કે એસ લગાડશું મીના રાઇટ્સ લેટર વી પ્લે ફૂટબોલ અરુણ એન અમર ત્રીજો પુરુષ બહુ વચન છે લર્ન ઇંગ્લિશ ગૌરવ ગોઝ હોમ બાય બસ પૂજા ટીચિસ મી ટુ સ્વિમ વી રન ફાસ્ટ લલિત સ્ટડીઝ હવે અહીંયા છે વાયન સ્થાન આઈએસ થઈ ગયું ઇન ધ ઇવનિંગ ધ બ્રિંગ ફ્લાવર ધ ટીચર રીડ્સ એ લેસન ભરત રીચેસ સ્કૂલ અર્લી તો આ રીતે છે આપણે ખાલી જગ્યા પૂરી હવે અહીંયા તમને આપેલું છે પ્રશ્નના જવાબ આપવાના છે કોષમાં આપેલ જે શબ્દનો ઉપયોગ કરીને તો હું ઓપન્સ ધ ડોર તો તેજસ્વની આપેલું છે હું ના સ્થાને તેજસ્વિની મૂકવાની તેજસ્વિની ઓપન્સ ધ ડોર વેર ડુ ધ ફાર્મર્સ ગો તો જવાબ આપેલો છે ઓન ધેર ફાર્મ તો ફાર્મર્સ ગો ઓન ધેર ફાર્મ પછી તમને આપેલું છે મિત્રો કે વિચ કલર ડઝ મીના લાઈક તો ડઝ છે તો એસ લગાડવો પડશે મીના લાઈક્સ બ્લુ કલર વેન ડૂ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ તો જવાબ આપેલો છે ઇન ધ મોર્નિંગ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ હાઉ મેની માર્બલ્સ ડઝ રજત હેવ ધ રજત હેઝ ટેન માર્બલ્સ આ રીતે તમારે કાઉન્સમાં આપેલા શબ્દ મુજબ જવાબ આપવાના છે પાંચમું વાક્ય આપ્યું છે વોટ ડૂ ધે લાઈક

જે સ્થાન પર લીટી હોય તેને અનુલક્ષીને વુ વોટ વેન વેર આ બધાથી વાક્ય બનાવવાના છે પ્રશ્ન વાક્ય તો અહીંયા તમને આપેલું છે દેવ રાઇટ્સ એ પોએમ તો દેવ છે કરતા છે તો હું મૂકે ઓથી પ્રશ્ન બની ગયો તો હું રાઇટ્સ એ પોએમ પછી અહીંયા તમને આપેલું છે શું લખે છે તો વોટ ડઝ દેવ રાઈટ આ રીતે તમારે કરવાનું છે અંશ પોસ્ટ એ લેટર અંશ જે કરતા છે તો એની જગ્યાએ હું મૂકવાનું તો અંશ નીકળી જાય વુ પોસ્ટ એ લેટર એ લેટર તો શું તો વોટથી બનશે વોટ ડઝ અન્સ પોસ્ટ શું પોસ્ટ કર્યું તેણે પછી આપેલું છે ધ ચિલ્ડ્રન સિંગ એ સોંગ તો કર્તા કાઢ નાખી તો હું મૂકવાનું વો સિંગ એ સોંગ શું ગાય છે તો વોટ ડૂ ધ ચિલ્ડ્રન સિંગ પછી આપેલું છે ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ નાઇન એ એમ પેલું કરતા છે નીકળી જાય એવું લાગશે બીજું સ્થળ છે ટુ ધ ઓફિસ ત્રીજું સમય છે હવે સ્થળ માટે વેર આવશે અને સમય માટે વેન આવશે હું ગોસ ટુ ધ ઓફિસ એટ નાઇન એ એમ વેર ડસ ફાધર ગો એટ નાઇન એ એમ હવે સમય હોય ત્યારે સમય કાઢના કરવું વેન ડસ ફાધર ગો ટુ ધ ઓફિસ પછી તમને આપેલું છે કે શિલાપુટ્સ ધ વાસ ઓન ધ ટેબલ તો કરતાની નીચે છે શિલાની નીચે તો વો મૂકવાનું વો પૂટ ધ વાસ ઓન ધ ટેબલ હવે ક્યાં મૂકે છે ને શું મૂકે છે એની આપણે વાત કરવાની છે તો શું મૂકે છે તો વોટ ડઝ શિલા પૂટ ઓન ધ ટેબલ ટેબલ ઉપર શું મૂકવું એણે હવે વાસ ક્યાં મૂક્યો એટલે કે ફૂલદાની ક્યાં મૂકે છે તો વેર ડઝ શિલાપુટ ધ વાસ તો આ રીતે તમારે પ્રશ્ન બનાવવાના છે ખૂબ સરળ છે આગળ વિડીયો બનાવવા છે જોજો તમને ખ્યાલ આવશે અને મજા પણ આવશે એકવાર શીખી જશો આગળના ધોરણમાં ક્યાંય ચિંતા જેવું રહેશે નહીં કાળ ન આવડે મિત્રો તો દુકાળ પડે ગ્રામરની અંદર એટલે ગ્રામરની અંદર આપને વ્યાકરણ માટે કાળ આવડવા ખૂબ જરૂરી છે મીના એન્ડ ગીતા પ્લે ચેસ તો હું પ્લે ચેસ શું રમે છે તો વોટ ડુ મીના એન્ડ ગીતા આપણે પછી આપ્યું છે રેખા કરતા લીટી આપી છે તો તો હું બાય બાય છે ન્યુ ડ્રેસ શું રેખા પછી આપેલું વી ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનુન તો વી છે કરતા તો હું થી બનશે ધ વેર વેરથી બનશે અને સમય આપેલો છે વેનથી બનશે તો હું ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન પછી આપે છે કે વેર

પછી આપેલું છે સાગર બ્રિંગ સ્ટેન કાર્ડ્સ તો હું બ્રિંગ સ્ટેન કાર્ડ્સ હવે સ્ટેન કાર્ડ ના તો હાઉ મેની હાઉ મેની કાર્ડ ડઝ હાઉ મેની કાર્ડ્સ ડઝ સાગર બ્રિંગ તો કેટલી પતંગો ખરીદી તેણે એ રીતે પ્રશ્ન બનાવીએ છે તો પ્રશ્ન બનાવતી વખતે ખાસ જોવાનું તો પોસ્ટમેન ડિલિવર્સ લેટર ઇન ધ આફ્ટરનુન તો કોણ તો પણ બનશે હું ડિલિવર્સ લેટર ઇન ધ આફ્ટરનૂન શું આપે છે તો વોટ ડઝ ધ પોસ્ટમેન ડિલિવર ઇન ધ આફ્ટરનૂન પછી છે ક્યારે તો વેન ડઝ ધ પોસ્ટમેન ડિલિવર લેટર ત્યાર પછી આપેલું છે દિશા એન્ડ સુમન દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ તો કરતા કાઢ નાખે તો હુ લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ ઇંગ્લિશ કરના કાઢ નાખે તો વોટ દસ દિશા એન્ડ સુડ સુમન લર્ન ઇંગ્લિશ આ રીતે પ્રશ્ન બનાવવાના છે મિત્રો તો તમારે નિયમ ખાસ યાદ રાખવા પડશે જો નિયમ નહીં આવડે તો વાક્યમાં ખૂબ ભૂલ પડી શકે છે તો આ નિયમ તમને આવડવા ખૂબ જરૂરી છે પહેલાં પાકું કરવાનું છે પછી એક્સરસાઇઝ કરવાની છે બસ હસતા રહેવાનું છે અને ઉત્સાહ સાથે કામ કરવાનું છે જય હિન્દ